હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પંચરત્ન બાટી તો એના માટે તુવેરની દાળ મગની દાળ ચણાની દાળ અડદની દાળ અને મસૂરની દાળ આ પાંચ દાળ લઈ લીધી છે એમાં આ ત્રણ દાળ લીધી છે એક સરખી લીધી છે અને મસૂરની અને અડદની દાળ બે બે ચમચી જેટલી લીધી છે અને આ ત્રણ દાળ છે એ આપણે પાંચ પાંચ ચમચી જેટલી લીધી છે તમે તમારા ઘરમાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેની દાળ લઈ શકો પણ મસૂરની નળદની દાળ એના કરતાં ઓછી લેવાની હવે આ પાંચે દાળ આપણે એક કૂકરમાં લઈ લઈશું અને દાળને સારી રીતે ધોઈ નાખીશું અને એમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને દાળને આપણે અડધો કલાક અથવા કલાક એમ જેવો આપણી પાસે ટાઈમ હોય એ પ્રમાણે આપણે પલળવા માટે રહેવા દઈશું હવે આપણે બાટી માટેનો લોટ બાંધી લઈશું તો એના માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો લોટ લીધો છે જે ભાખરીનો આપણે દળાવીએ કરકરો એવો લોટ લીધો છે જો તમારી પાસે આવો લોટ ના હોય તો રોટલીનો લોટ લેવાનો અને એમાં આપણે સોજીનો લોટ થોડો ઉમેરી દેવાનો આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું અને આમાં આપણે શુદ્ધ દેશી ઘી ઉમેરી દઈશું એટલે આપણે ઘીનું મણ દઈશું પણ ઘીના બદલે જો તમારે તેલનું વણ દેવું હોય તો એ પણ દઈ શકાય પણ ઘીથી એકદમ સરસ બાટી લાગે છે તો અહીંયા પાંચ ચમચી જેટલું ઘી લીધું છે મેં અને આ ઘી થોડું જામેલું છે એટલે જો તમારે પીગળેલું ઘી લો તો થોડું વધારે લેવું પડે તો આ ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર લાગે તો બીજું થોડું ઘી પણ આપણે ઉમેરીશું તો આને ઘીને સરસ રીતે મિક્સ કરવું જરૂરી છે લોટમાં ઘીનું મણ આપણે મુઠ્ઠી પડતું મણ આપવાનું છે એટલે હજી થોડું બે ચમચી જેટલું ઘી લઈ લઈશ અને પછી આ ઘીને પણ આપણે મિક્સ કરીને જોઈ લઈશું કે હવે સરસ મજાનું મુઠ્ઠી પડતું મણ થઈ ગયું છે કે નહીં તો હવે આપણું આ મુઠ્ઠી પડતું મણ તૈયાર થઈ ગયું છે એટલે આપણું ઘી અથવા તેલ આપણે લેવાનું અને ઘીનો ઉપયોગ કરીશું એટલે એકદમ આ એકદમ ક્રિસ્પી જેવી બાટી આપણી તૈયાર થશે અને હવે આપણે આ બાટીનો લોટ દૂધમાં બાંધીશું એટલે અહીંયા સેજ ગરમ એવું હું ફાળું આપણે દૂધ લઈ લઈશું અને દૂધથી લોટ બાંધી દઈશું એટલે બાટી વધારે ટેસ્ટી લાગે તો જેટલું જોઈએ એમ થોડું થોડું દૂધ ઉમેરી અને આપણે લોટ એકદમ કઠણ લોટ બાંધવાનો છે એટલે વધારે દૂધ ના પડી જાય એના માટે આપણે થોડું થોડું ઉમેરીને લોટ બાંધી દઈશું અને આ લોટને બાંધી દઈએ પછી આને આપણે રેસ્ટ આપવાનો છે ઘણા લોકો આ લોટમાં અજમાનો ઉપયોગ કરતા હોય છે અને અહીંયા આપણે અજમો કે કશું કશુંય લીધું નથી એમનામાં જ ખાલી મીઠું અને મોણ દઈને બાંધીને રાખી દીધો છે હવે આને આપણે પંદર વીસ મિનિટ માટે ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું હવે આપણું આ જે દાળ પલાળીને આપણે રાખ્યું હતું એ કુક્કર આપણે ગેસ ઉપર રાખી દઈશું કુકરને આપણે અડધો કલાક જેવો દાળને પલાળવા દીધું અને હવે આપણે આને કુકરને ધીમા ગેસ પર દસ મિનિટ માટે અથવા વિસલ કરો તો બે વિસલ એવી રીતે દાળને આપણે બાફી લેવાની છે હવે આપણે બાટી માટેનો જે લોટ રેસ્ટ માટે રાખ્યો તો એને હવે આપણે ફરીવાર થોડો મસળી લઈએ તો આપણે આમ છૂટો કરશું તો એકદમ છૂટો છૂટો પણ થઈ જશે આવો આપણે કઠણ આ લોટ રાખવાનો છે એ તમને બતાવવા માટે મેં આ ખાલી છૂટો કર્યો છે અને હવે આને હાથથી સરસ મજાનો મસળી લેવાનો છે લોટને બે હાથથી અને પછી હવે આને આપણે બાટી બનાવી લઈશું તો બાટી આપણે બહુ મોટી સાઇઝની નહીં બનાવીએ લીંબુથી થોડી મોટી સાઈજની બાટી બનાવીશું કારણ કે બાટી બનાવવા માટે આ મારી પાસે એનું જે પ્રોપર આવે છે બાટી બાફવા માટેનું એ સાધન નથી એટલે મારે આને નોનસ્ટિકના કઢાઈમાં બાફવી પડશે અથવા કુકરમાં પણ તમે બાફી શકો એટલે આપણે થોડી બાટીની સાઈઝ નાની રાખીશું હવે અહીંયા બધી બાટી તૈયાર થઈ ગઈ છે તો હવે મેં ગેસ પર આવી આપણે રોટલી કરવાની લોઢી રાખી દીધી છે અને એની ઉપર હું નોનસ્ટિક કઢાઈ રાખી દઈશ અને જો આ કૂકરમાં કરવી હોય તમારે તો કૂકર એલ્યુમિનિયમનું કૂકર લેવાનું સ્ટીલનું કૂકર નહીં લેવાનું આમાં આપણે થોડું કઢાઈમાં ઘી લઈ લઈશું બે ચમચી જેટલું અને બધી બાટી મૂકી દઈશું અને બાટી આવી ગોળ ગોળ જ બનાવી છે એટલે બધી બાજુથી આને આપણે સરસ મજાની શેકી શકીએ હવે આને આપણે એ ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને આને પાંચ પાંચ મિનિટ આપણે બાટીને ફેરવતા રહીશું એમ કરીને એક કલાક જેટલી બાટીને ચડતા વાર લાગી અને જો એનું મશીન આવે છે બાટીનું જે આ ઢોકળિયા જેવું એ હોય તો એમાં થોડી જલ્દી બાટી તૈયાર થઈ જાય છે હવે આપણે દાળને વઘારી લઈએ તો દાળનું કુકર પણ ઠંડુ થઈ ગયું છે દાળને થોડી આવી રીતે આપણે ઝેરણીથી ક્રશ કરી લઈએ અને આપણે બ્લેન્ડરથી એકદમ ઝેરવાની નથી પણ આવી જેવી તેવી ક્રસ કરવાની છે અને બે ગ્લાસ આપણે પાણી આમાં ઉમેરી દઈશું હવે બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી જીરું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું આને આપણે મિક્સ કરી લઈશું અને આપણી જે આ બાટી એક બાજુ ગેસ પર ચડે છે એને આપણે ફેરવતા રહીશું અને ઉપર આપણે ઘી રેડતા રહેવાનું છે એટલે પછીથી આ આપણે ઘીમાં આખી ડીપ ના કરીએ તો પણ ચાલે અને આવી રીતે આપણે આને ગોળ ગોળ બધી બાજુ ફેરવતા રહેવાનું છે અને સરસ મજાની બાટી તૈયાર કરી લેવાની છે આને એક કલાક જેટલો સમય લાગ્યો છે તૈયાર થતાં પણ બાટી આપણે એકદમ સરસ બધી બાજુથી ચડી ગઈ છે અને આપણે આવી રીતે છૂટી છૂટી કરીને જ ચડવા દીધી હતી બધી બાજુ ફેરવી ફેરવીને હવે આપણે દાળ વઘારી લઈશું તો ગેસ ચાલુ કરી તપેલીમાં બે ચમચા તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ એડ કરી દઈશું હિંગ તજ લવિંગ એક મરચું અને તમાલપત્ર અને એક સમાલી ડુંગળી આટલું આપણે એડ કરી દીધું છે અને ડુંગળીને બે મિનિટ આપણે સાંતળી લઈશું હવે આમાં આપણે આદુ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે એ એક ચમચી જેટલી છે એ આપણે એડ કરી દઈશું આને પણ આપણે મિક્સ કરી લઈએ હવે આપણે એક મીડિયમ સાઇઝનું ટામેટું સમારીને રાખ્યું છે બારીક સમારીને રાખ્યું છે એ આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને હવે ટામેટું જલ્દી ચડી જાય એટલા માટે આપણે ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું એડ કરી દઈશું હવે ચાર પાંચ મિનિટમાં આ ટામેટું એકદમ સોફ્ટ થઈ જશે ત્યાર પછી જ આપણે એમાં દાળ ઉમેરીશું તો ટામેટું ચડી ગયું છે હવે આપણે દાળ ઉમેરી દઈએ અને આ દાળ આપણે થોડી જે આપણે નોર્મલ દાળ કરતા હોય એના કરતાં જાડી જ રાખવાની હોય છે હવે દાળને આપણે ઉકાળી દઈશું તો હવે આપણી આ બાટી સાથે ખાવા માટેની દાળ તૈયાર થઈ ગઈ છે હવે એમ આપણે અડધું લીંબુ નીચવી દઈશું અને બારીક સમારેલા ધાણા એડ કરી દઈશું આપણી દાળ હવે તૈયાર થઈ ગઈ છે આ દાળ ઘણા એકલા તુવેરની દાળની બનાવતા હોય છે અથવા એકલા મગની દાળની પણ બનાવતા હોય છે કોઈ ખાલી ત્રણ દાળ લઈને બનાવે એવી રીતે અલગ અલગ રીતે બનાવતા હોય છે હવે આપણે આને સર્વ કરીશું તો તમને જો મારી આ દાળબાટીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાઇકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય હવે હું એક આ બાટી તોડીને બતાવીશ એ અંદરથી પણ સરસ રીતે ચડી ગઈ છે એટલે આ બાટી બિલકુલ કાચી નહીં લાગે અને તૈયાર થવામાં ઘણો સમય લાગ્યો છે પણ આપણે પહેલેથી જ તૈયારી કરી દેવાની દાળ બાટી બનાવવી હોય ત્યારે થોડો સમય વધારે જોઈશે એવી આપણને ખબર પડી જ જાય એટલે આપણે અગાઉ તૈયારી કરી દેવાની અને જો આપણી પાસે બાટી બનાવવાનું હોય એ સાધન તો બહુ વાર નથી લાગતી અને આ બાટીને ઘી એટલું બધું પીવડાયું છે એટલે હવે એને ઘીમાં ડીપ પણ નહીં કરવી પડે તો આવી રીતે ગરમા ગરમ દાળમાં આપણે બાટી તોડી અને મિક્સ કરી દઈશું અને જો તમારે વધારે જે ઘી જોઈતું હોય તો આમાં પણ બે ચમચી જેટલું ઉમેરી અને ખાઈ શકાય તો તૈયાર છે આપણી આ રાજસ્થાનની ફેમસ ડિશ બાટી પણ આ બની છે ગુજરાતીના ઘરમાં એટલે એના માટેના કોઈ સાધન પણ નહોતા પણ આ દાળ બાટી આપણી તૈયાર થઈ ગઈ સરસ મજાની તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે ત્યાં સુધી ખાઈ પીને ખુશ રહો